अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। आकाश पाताल दुधर अंबर नाग सुर नर पाई नमे दिगपाड़ दिगंबर आठ ही डूंगर सात ईसार तैड समय पण नवनाथ अने नर 66 नारिये आज हाथ पसारी अने तम हरि है रव राई रवेची जग प्रवेशी अने वकड़ रवेशी ईश्वरी मां वकड़ रवेशी ईश्वरी ब्रजवाणी महोत्सव भागवत सप्ताह अने व्यासपीठ पर विराजमान परम पूज्य सद्गुरु स्वामी श्री गुरु महाराज एवा नित्य स्वरूपदास स्वामी ना चरणों में हूँ अहींथी वंदन करूँ छूँ तेमज मारो आहिर समाज कारण के समाजनु महत्व राखवू पड़े अने समाजनी आहिरे रहेवू पड़े एटले स्वामीजीना गुरु महाराजना आशीर्वाद लीधा एज रीते अहींया मारो समाज बैठो छे त्यारे एने पण हूँ अहींथी वंदन करूँ छूँ एनो पण आशीर्वाद एनो पण मने राजीपो मळे અને આ એક સરસ મજાની આમ આમ ગણો એટલે કૃષ્ણ પરમાત્મા રાસ લેતો હોય અને 140 આઈરાણીઓ રહડે રમતી હોય અને કૃષ્ણની પાછળ કનૈયાની પાછળ માધવની પાછળ પાગલ થઈ અને પોતાના દેહનું બલિદાન આપી દે આ ઘટના સમગ્ર આહિરોને ખ્યાલ હતો જ પણ મને આજ કહેવા દો કે સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીએ 18 વર્ણની આ ઘટનાનો ખ્યાલ આપ્યો છે એટલે સમગ્ર આહિર સમાજ ગુજરાતનો આહિર સમાજ હું માનું ત્યાં લગી નિત્ય સ્વરૂપ સ્વામીનો અને સરદારના ઋણમાંથી આપણે હવે ક્યારેય મુક્ત નહીં થઈ હકી કારણ કે આમના સ્વામીજીને આપણે ઋણી બની ગયા છીએ જેને નહોતો ખ્યાલ એને પણ આ લક્ષ્ય ચેનલના માધ્યમથી આ ટીવીના માધ્યમથી અને સ્વામીજીના ચાહકો દ્વારા દેશ વિદેશની અંદર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એ હરેક ગુજરાતીઓને ખ્યાલ આવ્યો કે આહિર સમાજમાં પણ આવા ઇતિહાસો રચાણા છે અને આવી વ્રજવાણીની ઠેઠ કહેવાય કે આની રજ છે એ વિદેશો લગી ઉડી અને ગઈ છે બીજું આહિર સ્વામીજી ગુરુ મહારાજ છે એટલે મારે કહેવું પડે અમે આમ આહિર ઓલો 1.25 લાખનો કાર્યક્રમ આવતો ભાણુભા એમાં ઉગ્યો તો એટલે મોના થીબાનો એ કાર્યક્રમ એટલે મને એને પૂછ્યું મને કે અર્ધો ભાઈ તમે આહિર એટલે એટલે મેં કીધું ભાઈ એમ તમને વ્યાખ્યા દેવા માટે બેહું કદાચ આહિર એટલે કે આહિર એટલે શું તો આવા તમારા કેટલાય એપિસોડ ટૂંકા પડે પણ ટૂંકમાં અને હાવ થોડા સમયમાં તમને કહું તો એટલું કહી શકું આહિર એટલે અમે અમારી ગાડી પાછળ અમે અમારા બાઇક પાછળ એવું લખાવી અને કાનો આ હને રસવાય ઈ રને કાંઈ નહીં રહ આહિર હવે થોડાક અમે ભણ્યા આગળ વધ્યા એટલે સ્વામીજી અમે ગુરુ ઇંગ્લિશમાં લખાવી એ એચ આઈ અને આર આવો સ્પેલિંગ લખાવી બરાબર ને ખોટો નથી ને હે ખોટો ન જ હોય બાત તમને પૂછું તમને ભર્યું ભર્યું લાગે એટલે અમે અમારી પાછળ ઓલા કહેવાય કાંઈ આપણે આ કાર પાછળ લખાવી એ એચ આઈ અને આર આવો સ્પેલિંગ લખાવી મેં કીધું એ એટલે એરટેલ એરટેલનું જે સિમ કાર્ડ આવે ને મોબાઈલમાં ઈ એ એટલે એરટેલ પછી આવે એચ એચ એટલે હચ પછી આવે આઈ આઈ એટલે આઈડિયા પછી આવે આર આર એટલે રિલાયન્સ આ હંધાઈ કવરેજ પકડે ને એને આયર કહેવાય પણ સ્વામીજી મને આજ કહેવા દો કારણ કે આની અંદર બધાય કવરેજો પકડાણા છે પણ આ સમાજની અંદર દેવાયત બોદર જેવા વીરવલ પુરુષો જે પોતાના દીકરાના બલિદાન આપવાના કવરેજો પકડાણા છે જેની અંદર દહીસરની અંદર ભોજા મકવાણા જેવા આશરા ધર્મ માટે પોતાના દેહના બલિદાન આપવાના કવરેજો પકડાણા છે અરે મને એ પણ કહેવા દો કે આ સમાજની અંદર રક્તપિત્યાનો રોગને કહેવાય કે સેવા કરવા માટે અમરમાં જેવા કવરેજો પકડાણા છે અને દુકાળિયા છોકરાઓને હાચવા માટે થઈ અને કહેવાય કે માતૃરૂપ ધારણ કરી લે એવી રામબાઈ માં જેવા કવરેજો પણ પકડાણા છે આ આ સમાજની અંદર આ કવરેજો પકડાણા છે અને આવી આપણા સમાજના ઇતિહાસની વાતો જેમણે ઠેઠ ગુજરાતના હરેક ગુજરાતીઓ લગી પહોંચાડી છે એવા સ્વામીજી ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી અને એના આપણે આભારી છીએ અને
આમ ગણો એટલે આપણે કાયમ માટે ઋણ ઉતારી દીધું છે, હરેક જગ્યાએ ઋણ ઉતાર્યું છે. પણ મારા આહિર સમાજને પણ હું વિનંતી કરું કે ક્યારેક ક્યારેક આ ગુરુ મહારાજ અને પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીનું પણ ઋણ આ આહિર સમાજ ટાણું આવે ચૂકવવાનો છે, એ પણ વાત ફાઇનલ છે સાહેબ. એટલે આપ સૌને મારા વંદન, પછી આપણે કઈ રીતે ચૂકવી પણ ચૂકવવું છે એ પણ નેમ આપણે અંદરથી રાખવી છે કે આ ઋણ આપણે ગમે તેથી ટાણું આવે ચૂકવવાનું છે. કારણ કે જેથી ટાણું આવ્યું ને ત્યારે જ કહેવાય કે નવઘણને ગાદીએ બેહાડ્યો તો એનું ટાણું જોયું હતું, એમ આનું પણ આપણે ટાણું જોવું છે. ત્યારે સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીના ચરણોમાં વંદન કરી વિશેષ કોઈ વાત ન કરતા આપ સૌને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.